હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો ને? દિવાળીની સાફ સફાઈ કર્યા બાદ હવે કંઈક નવું કરવાનો સમય છે, તો ચાલો દિવાળીમાં મહેમાનો માટે બનાવીએ ભરેલી ખારેકનો મુખવાસ. ભરેલી ખારેકનો મુખવાસ બનાવવા માટે બજારમાં જે સૂકી ખારેક મળે છે એ અહીં મેં લીધી છે. તો 500 ગ્રામ જેટલી સૂકી ખારેક લીધી છે, એને 4-5 કલાક પલાળીને રાખી હતી અને ત્યારબાદ એમાંથી બધું પાણી કાઢી અને આ રીતે ખારેકમાં વચ્ચે ચપ્પુ લગાવી અને એના જે ઠળિયા હોય એ મેં કાઢી લીધા છે. તો બધી જ ખારેકમાંથી મેં આ રીતે ઠળિયા કાઢી લીધા છે. ખારેક પલાળો એટલે થોડી સોફ્ટ થઈ જશે, તો એના ઠળિયા આસાનીથી આપણે કાઢી શકાય. તો આ રીતે બધી જ ખારેકના ઠળિયા મેં કાઢી લીધા છે. આજે આપણે ભરેલી ખારેકનો મુખવાસ બનાવવાના છીએ, તો ખારેકને ભરવા માટે જે મસાલો છે એ આપણે તૈયાર કરી લેશું. તો સૌ પ્રથમ મેં 1/2 વાટકી જેટલું ટોપરાનું ખમણ, જે બજારમાં તૈયાર મળે છે એકદમ ઝીણું ખમણ, એ લીધું છે. ત્યારબાદ એમાં લાલ કલરની તૂટીફૂટી એડ કરી છે. આની જગ્યાએ તમે લાલ, લીલા, પીળા કલરની તૂટીફૂટી પણ એડ કરી શકો છો. ત્યારબાદ વરિયાળી, ધાણાદાળ અને તલનો જે તૈયાર મુખવાસ મળે છે એ મેં અહીં ઉમેર્યો છે. હવે એમાં બદામના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને એ એડ કર્યા છે. આને તમે ક્રશ કરીને પણ એડ કરી શકો, એના કરતાં આ જે ટુકડા નાખવાથી આનો ટેસ્ટ વધારે સારો આવે છે. અને ત્યારબાદ 1 વાટકી જેટલો મેં પાનનો ભીનો મુખવાસ આપણે ઘરે બનાવીએ છીએ એ મુખવાસ એડ કર્યો છે. જો પાનનો મુખવાસ તમારી પાસે ન હોય તો નાગરવેલના પાન એકદમ નાની સાઇઝના ટુકડા કરી અને એ ઉમેરી શકો છો. મારી પાસે આ મુખવાસ તૈયાર હતો એટલા માટે આ મેં ઉમેર્યો છે. અને હવે 3 ચમચી જેટલું ગુલકંદ આપણે એડ કરીશું. તો આ બધી જ વસ્તુને આપણે એડ કર્યા બાદ ચમચીથી થોડી થોડી મિક્સ કરી દેશું. અને ચમચીથી થોડું મિક્સ કર્યા બાદ હાથની મદદથી આપણે એને બરાબર મિક્સ કરી લેશું. દિવાળી પર મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે આ મુખવાસ આપો તો કંઈક નવું લાગે. અને ખરેખર આ મુખવાસ ખૂબ જ ટેસ્ટી બને છે, બાળકોને, મોટાઓને, બધાને આ ખૂબ પસંદ આવશે. તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે હવે હાથની મદદથી બધું જ આમાં મિક્સ કરી દઈશ. અને આ મસાલો છે એ એકદમ છૂટો રહેશે, પણ તો પણ આપણે જ્યારે ખારેક ભરીએ ત્યારે આસાનીથી એમાં ભરી શકાશે. તો તમે આ જોઈ શકો છો મિત્રો, આ રીતે ખૂબ જ સરસ છૂટો આપણો આ જે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. તો આ હવે આપણે ખારેકને ભરવા માટે આપણે ખારેકને વચ્ચેથી ખોલી અને એમાં ચમચીની મદદથી થોડો મસાલો પ્રેસ કરી અને ભરીશું. મસાલો આપણે જે મુખવાસ છે એ તૈયાર કર્યો છે ત્યારે છૂટો લાગે છે, પણ એમાં ગુલકંદના લીધે જ્યારે આપણે ભરશું તો એ આસાનીથી એમાં ભરાશે. તો આપણે આ રીતે પ્રેસ કરી અને બરાબર મુખવાસ ભરવાનો છે. તો હું બીજી ખારેક પણ તમને ભરીને બતાવી દઉં છું. ચમચીથી ભર્યા બાદ તમે આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરશો એટલે ખારેક સરસ પેક થઈ જશે. તો આ રીતે બધી જ ખારેક આપણે ભરી લેશું. અને આ મુખવાસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ નવી રેસીપી જે હું તમારા માટે લાવી છું એ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી બની છે. તો આ રીતે મેં બધી જ ખારેક
भरी अने तैयार करी दीधी छे, जे देखावमां पण खूब ज सरस लागे छे अने टेस्टमां तो लाजवाब छे। तो तैयार छे मित्रों दिवाळी माटे स्पेशियल भरेली खारेकनो मुखवास। तमने जो आ रेसिपी पसंद आवी होय तो मारा वीडियो ने लाइक करजो, शेर करजो, सब्सक्राइब जरूर थी करजो अने नवा वीडियो